તો જોઈએ આજના મહત્વના સમાચાર સાબરકાંઠાથી અમારા રિપોર્ટર કુંજન દીક્ષિત સાથે. ખેડ બ્રહ્મા ખાતે અંબાજી મંદિરના હોલમાં ભારતીય જનતા પાર્ટીની કારોબારી મીટિંગ મળી. સાબરકાંઠા જિલ્લા પ્રભારી ભરતભાઈ મોરિયાના અધ્યક્ષસ્થાને કારોબારી સભ્યોની મીટિંગ મળી. સાબરકાંઠા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારા હાજર રહ્યા હતા. આગામી સરપંચો તેમજ 2022માં આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે તૈયારીઓ કરવા માટે હાકલ કરાઈ. ભાજપના નવીન વરાયેલા કારોબારી સભ્યો તથા ઉપપ્રમુખો હાજર રહ્યા. ખેડ બ્રહ્મા અંબાજી મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની કારોબારીની મીટિંગ મળી હતી, જેમાં આગામી સમયમાં આવનારી વિધાનસભા ચૂંટણીઓ માટે ભારતીય જનતા પાર્ટી કાર્યકરોને બુથ દીઠ કામગીરી કરવા માટે માર્ગદર્શન આપવામાં આવ્યું, તેમજ કોરોના મહામારીમાં લોકોની મદદરૂપ થવા તેમજ સરકારશ્રીની યોજનાની માહિતી પૂરી પાડવા મદદરૂપ થવા માટે હાકલ કરવામાં આવી. સાબરકાંઠા જિલ્લાના પ્રભારી ભરતભાઈ મોરિયાએ જણાવ્યું હતું કે અત્યારે કોરોના મહામારીમાં લોકો વધારેમાં વધારે રસી મુકાવે અને ભારતીય જનતા પાર્ટીના બુથ લેવલ કાર્યકરે વિસ્તારમાંથી રસીથી વંચિત રહી જાય તો કેન્દ્રને રસી કેન્દ્ર સુધી પહોંચાડી મદદ કરશો તેવી અપીલ કરી હતી. બ્યુરો રિપોર્ટ એચબીએન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે. શહેરની કારોબારી રાખવામાં આવી હતી. આ કારોબારીની અંદર અમારા પ્રભારી શ્રી ભરતભાઈ આર્ય તેમજ અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત થયા હતા. આ કારોબારીની અંદર કેન્દ્ર સરકાર માન્ય નરેન્દ્રભાઈના સાર્વસ્થ સુશાસનમાં જે અદ્ભુત કામો થયા છે તે કામો અને સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને નીતિનભાઈના નેતૃત્વમાં ગુજરાત સરકારે જે છેવાડાના માનવીને લક્ષ્યમાં રાખીને કામો કર્યા છે એ કામોની ચર્ચા કરવામાં આવી અને આ બંને સરકારોને અભિનંદન આપતો ઠરાવનું પણ વાંચન કરવામાં આવ્યું અને આવનારી 2022ની ચૂંટણીમાં કાર્યકર્તાઓને તૈયાર રહેવાનું કટિબદ્ધ થવા માટે પણ આહ્વાન કરવામાં આવ્યું. ધન્યવાદ.